આ વાતો કહ્યા પછી ઈસુ ત્યાંથી જતા રહ્યા અને ગુપ્તમાં રહ્યા. આટલા બધા ચમત્કારો કર્યા છતાં લોકોએ વિશ્વાસ કર્યો નહીં કે ઈસુ એ જ મસીહ છે. યશાયા પ્રબોધકે આ જ ભવિષ્ય ભાખ્યું હતું, હે પ્રભુ, કોણ અમારું માનશે? ઈશ્વરના મહાન ચમત્કારોને પુરાવા તરીકે કોણ સ્વીકારશે? તેથી તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં. વળી યશાયાએ કહ્યું હતું, તેઓ જોઈ ના શકે, સમજી ના શકે અને સાજા થવા માટે પ્રભુ તરફ ફરી ના શકે, એ માટે ઈશ્વરે તેઓની આંખો અંધ અને તેઓના હૃદય કઠણ કર્યા છે. યશાયાએ આ ભવિષ્ય વચન ઈસુ વિશે જ કહ્યું હતું, કેમ કે મસીહાના મહિમાનું સંદર્શન તેણે જોયું હતું. ઘણા યહૂદી આગેવાનોએ ઈસુ તે જ મસીહ છે એવો વિશ્વાસ કર્યો હતો, પણ ફરોશીઓ તેમને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકશે એ બી કે તેઓ કોઈની આગળ તેની કબૂલાત કરતા નહોતા. તેઓ ઈશ્વર તરફથી મળતી પ્રશંસા કરતા માણસો તરફથી મળતી પ્રશંસાને વિશેષ ચાહતા હતા. ઈસુએ લોકોને મોટે અવાજે કહ્યું, મારા પર જે વિશ્વાસ રાખે છે તે એકલા મારા પર નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે છે. વળી જે મને દેખે છે તે જેણે મને મોકલ્યો છે તેને દેખે છે. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી. હું જગતનો ન્યાય કરવા માટે નહીં, તેનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દહાડે તેનો ન્યાય કરશે. કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી, પણ મારે શું કહેવું અને મારે શું બોલવું એ વિશે જે પિતાએ મને મોકલ્યો છે તેણે આજ્ઞા આપી છે. તેની આજ્ઞા અનંત જીવન છે એ હું જાણું છું. માટે જે કંઈ હું બોલું છું તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.